હિન્દુ સંસ્કૃતિમાં ભાદરવા સુદ આઠમને ધરો આઠમ તરીકે આવે છે ઉજવવામાં. ધરો આઠમના દિવસે મહિલાઓ પોતાના બાળકના લાંબા અને નિરોગીમય આયુષ્ય માટે કરે છે પૂજા અર્ચના. વ્રતધારી મહિલાઓએ ધરોની પૂજા કરી ધરો આઠમની કરી ઉજવણી. યાદેકર બલાની યાદમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ધારપુર મેડિકલ હોસ્પિટલના સહયોગથી 50 જેટલી બોટલો રક્તની કરાઈ એકત્રિત. પાટણ શહેર મુસ્લિમ સમાજ અને રેડ ગોલ્ડ ડોનેટર્સ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. પાટણ શહેરના જાહેર માર્ગો પર જોવા મળ્યું મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય. શહેરના જાહેર માર્ગોનું વરસાદને લઈ ધોવાણ થતા ખુલી પાલિકાની પોલ. રાજમહેલ રોડનું ડિવાઈડર માત્ર પૈસા ખાવાના ઈરાદે જ બનાવ્યું હોવાના કરાયા આક્ષેપો. નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. હવે સમાચાર વિગતવાર. હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે. તહેવારોની સાથે સાથે અમુક વનસ્પતિઓ પણ હિન્દુ ધર્મમાં આસ્થાના પ્રતીક સમી પૂજનીય બની રહી છે. ત્યારે આજરોજ ભાદરવા સુદ આઠમને ધરો આઠમ તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને ધરોનું ખૂબ જ મહત્વ રહેલું છે. આજના શુભ દિને મહિલાઓ પોતાના સંતાનના લાંબા અને નિરોગી આયુષ્યની કામના અર્થે ઠંડુ ભોજન જમીને ધરોનું પૂજન અર્ચન કરી વ્રતની ઉજવણી કરતી હોવાનું વ્રતધારી મહિલા જાગૃતિબેન રાવલે જણાવ્યું હતું. સુદ આઠમનો તહેવાર છે એને ધરો આઠમ તરીકે ઓળખાય છે. આ દિવસે સ્ત્રીઓ ઠંડુ જમે છે અને ધરો માતાની પૂજા કરે છે અને પોતાના બાળકના રક્ષણ માટે આ વ્રત કરવામાં આવે છે. સાસુ અને વહુએ ધરો વાઢવાનું કહ્યું હતું, પણ આ દિવસે ધરો આઠમ હતી એટલે ધરો વઢાય નહીં. પણ વહુએ શું આજુબાજુથી બીજું બધું વાઢી લીધું અને ધરો વાઢી નથી. તો ત્યાં ઘરે એને જઈને જોયું તો પોતાના બાળકના ઘોડિયાની આજુબાજુ ધરો વીંટાયેલી હતી અને પોતાના બાળકનું ધરો માતાએ રક્ષણ કર્યું હતું. એથી આ દિવસે ધરો આઠમ તરીકે ઓળખવામાં આવે છે અને સ્ત્રીઓ એની પૂજા પણ કરે છે. પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના પૂજારી આતુભાઈ મહારાજે ધરો આઠમના મહિમા વિશે જણાવ્યું હતું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં દેવી દેવતાઓની સાથે સાથે કેટલીક ગુણકારી વનસ્પતિઓનું પણ પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે ભાદરવા સુદ આઠમે ધરો આઠમના પવિત્ર પર્વનો મહિમા પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરો વણાયેલો છે. ધરો એક જાતની વનસ્પતિ જ છે. તે વનસ્પતિનો આયુર્વેદિક દવા માટે તેમજ મહિલાઓને તેના સારા દિવસો માટે પણ ધરો ખૂબ જ ઉપકારક વનસ્પતિ હોવાનું જણાવ્યું હતું. તેઓએ ભાદરવા સુદ આઠમને ધરો આઠમ તરીકે શહેરના વિવિધ મંદિરોમાં મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરી પોતાના બાળકોનું લાંબુ આયુષ્ય અને આરોગ્યની કામના કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. ત્યારે પાટણ શહેરમાં પણ ભાદરવા સુદ આઠમને ધરો આઠમ તરીકે મહિલાઓ દ્વારા ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જય માતાજી. આજે ભાદરવા સુદ આઠમ એને ધરો આઠમ આપણે કહીએ છીએ. આપણા શાસ્ત્રોએ વનસ્પતિને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એમાંની એક એટલે ધરો. ધરો એક જાત તો મૂળ ઘાસ જ છે, પણ આયુર્વેદની દ્રષ્ટિએ બહુ ગુણકારી, સંતાન પ્રાપ્તિ માટે છે, વંશ વૃદ્ધિ માટે છે. એટલે આજના દિવસે લોકો એટલે સ્ત્રીઓ પોતાના બાળકના રક્ષણ માટે આયુષ્ય માટે આ ધરો આઠમ કરતી હોય છે અને ઠંડુ ખાતી હોય છે, ધરોની પૂજા કરતી હોય છે અને પોતાના વંશ વૃદ્ધિની વૃદ્ધિ થાય એ માટે ધરોને પ્રાર્થના કરતી હોય છે. આપણા ગણપતિ ભગવાનને પણ ધરો ચડાવવામાં આવે છે, એનું પણ એટલું જ મહત્ત્વ છે. કારણ
કે જ્યારે ગણપતિએ રાક્ષસને માર્યો ત્યારે તેમના પેટમાં દુખાવો થયો અને એ દુખાવાને શાંત કરવા માટે કંદર્પ ઋષિએ તેમને ધરો ખાવાનું જણાવેલું અને એ દિવસથી ગણપતિ ભગવાનને ધરો ચડાવવામાં આવે છે અને ધરોથી આગનો રોગ મટી ગયો હતો। એટલે ઔષધીય ગુણોથી ભંડાર જેને કહીએ, સ્ત્રીઓના અનેક રોગોમાં આ ધરો ઉપયોગી છે। માટે જ આપણા શાસ્ત્રોએ ધરોને આટલું બધું મહત્ત્વ આપ્યું છે। એની પૂજા કરવામાં આવે છે, દીવો ધૂપ કરવામાં આવે છે। જેમ તુલસીની તુલસી હોય, પીપળો હોય, વડ હોય, એ પ્રમાણે ધરોની પણ એટલી જ મહત્તા છે અને માટે જ આજે ધરો આઠમ લોકો કરતા હોય છે। પાટણ શહેરમાં આનંદ સરોવરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કેનાલ પર વ્રજભૂમિ ટેનામેન્ટ આગળ આવેલા પુલના કારણે પાણી નિકાલમાં અવરોધ પડતો હતો, જેને લઈ પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી પુલ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ગયા હતા। પરંતુ સોસાયટીના રહીશો દ્વારા વૈકલ્પિક રસ્તાની માંગણી સાથે ઉગ્ર વિરોધ કરતા કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી। પોલીસ સ્થળ પરથી ગયા બાદ ચીફ ઓફિસર સોસાયટીમાંથી ક્યાંથી રસ્તો નીકળી શકે તેમ છે તે માટે વ્રજભૂમિ સોસાયટીના આંતરિક રસ્તાઓના સર્વે માટે ગયા હતા। સોસાયટીમાં આવેલ એક ફ્લેટની બાજુમાંથી વૈકલ્પિક રસ્તો થઈ શકે તેવી માહિતી મળતા ચીફ ઓફિસરે તેનું નિરીક્ષણ કરી વ્રજભૂમિ સોસાયટીના કોમન પ્લોટ પાસે આવ્યા હતા। તે સમયે ચીફ ઓફિસરનો ડ્રાઈવર અને ફાયરના કર્મચારી ત્યાં ઊભા હતા। તે સમયે સોસાયટીના રહીશો ભૂપેન્દ્ર ખમાર, ગિરીશ ગોવાભાઈ પટેલ, રતનસિંહ ચતુરજી રાજપૂત, ભરતભાઈ સોની, વિનોદ પ્રભુદાસ પટેલ અને અંદાજિત 20-30 માણસોએ એકબીજાને ઉશ્કેરી ચીફ ઓફિસરને અપશબ્દો બોલી ઝપાઝપી અને ધક્કામુક્કી કરી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હવે પછી અહીંયા કોઈ તોડવા માટે આવ્યા તો તમારા હાથ પગ ભાગી નાખીશું તેવી ધમકીઓ આપતા તેઓ તાત્કાલિક નગરપાલિકાની ગાડીમાં બેસી નીકળતા હતા। તે સમયે પાછળથી પથ્થર અને અન્ય કોઈ વસ્તુથી નગરપાલિકાની ગાડીનો કાચ તોડી ગાડીને નુકસાન કર્યું હતું। આ અંગે ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ બી ડિવિઝન પોલીસ મથકે 5 શખ્સો તેમજ 20-30 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી। પાટણ શહેરમાં પડેલ ધોધમાર વરસાદને લઈ કેટલાક જર્જરિત અને કાચા મકાનો ધરાશયી થયા હોવાના સમાચારો પ્રકાશિત થયા હતા, જેમાં ગોળશેરીમાં આવેલ મારફતિયા મહેતાના પાડામાં પણ એક મકાનનો કેટલોક ભાગ વરસાદમાં પડી જવા પામ્યો હતો। આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ પાલિકામાં કરતા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે આ જર્જરિત મકાનનો મહોલ્લાની અંદરનો ભાગ પડી જવા પામ્યો હતો। રોડ સાઈડનો કેટલોક ભાગ પડવાના વાંકે ઊભો હોય પાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરે તેની વહેલી તકે ઉતારી લેવાની હૈયાધારણા આપી હતી। તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા પડવાના વાંકે ઊભેલા મકાનને ઉતારવાની આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જર્જરિત અને હોનારત સર્જે તેવા ભાગને દૂર કરવા માંગ કરી હતી અને આ મકાનનો જાહેર રોડ બાજુનો ભાગ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે અને આ રોડ સતત અવરજવરવાળો હોય હોનારત સર્જવાની શક્યતાઓ રહેલી હોવાથી મકાન માલિક વેપાર ધંધાર્થે બહાર રહેતા હોય કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરી આ મકાન હોનારત કે અકસ્માત સર્જે તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં માંગ કરી હતી। તેની અંદર એક મકાન પડી ગયું છે જેનું નામ છે અમિતભાઈ જયંતિલાલ શાહ, એ સુરત રહે છે। અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં ફોનથી એ અમારું સાંભળતા નથી। એમનું ઘર અમારા ઘરની ઉપર પડી ગયેલ છે। એમણે આજે અમને ફોન કર્યો તે એમ કે છે કે મારે જ્યારે આવવું છે ત્યારે કે હું આવીશ કે, એટલે આજે અમારે ન છૂટકે અમે નગરપાલિકામાં અરજી આપી છે અને ચીફ ઓફિસરને જાણ કરી છે અને આજે અમે મામલતદારશ્રીને પણ અમારી અરજી આપવા આવ્યા છીએ, કલેક્ટર
तो कलेक्टरशीने एटली जाण के अमारी तात्कालिक अरजीनी वात सांभळीने सत्वरे स्थळनी मुलाकात ले अने अमने अमा ए मकान 20 तारीखे पड़ी गयु तो आज अमे 25 तारीखे अरजी आपी छे 6 दिवस थया तो पण ए व्यक्ति अमने सामेथी कई जवाब आपता नथी व्यवस्थित एटले અમારી નગરપાલિકામાં મહેન્દ્રભાઈ વકીલે કિરીટભાઈ પટેલ અને ચીફ ઓફિસર પાછાભાઈ માળીને જાણ કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી એટલે હવે મામલતદારશ્રીને અમારે જાણ કરવાની કલેક્ટરશ્રીને અમારે જાણ કરવી કે આનો હવે તાત્કાલિક નિકાલ કરે સત્વરે કે કે મકાન અમારા ઘરની ઉપર પડી ગયું છે અને અમે ઘરની અંદર રહી શકતા નથી અને અમારા જીવનું જોખમ છે અમારે ચાર ચાર પાંચ ચાર દિવસથી અમે ઘરની બહાર રહીએ છીએ અમારે ખાવું પીવું રહેવું ઊંઘવું ક્યાં પાડોશીના ઘરમાં રહીએ છીએ પણ એ માલિક કંઈ સાંભળતો જ નથી અમારે पाटण शहेरमां आवेली अनेक सेवाकीय अने स्वैच्छिक संस्थाओ द्वारा प्रसंगोपात ब्लड डोनेशन कैम्पो योजी गरीब अने जरूरियातमंद व्यक्तिओने मददरूप थती होय छे। आम तो रक्तदान ने महादान तरीके पण ओळखवामां आवे छे। त्यारे यादे करबलानी यादमां पाटण मुस्लिम समाज अने रेड गोल्ड डोनेटर्स पाटण आयोजित ब्लड डोनेशन कैम्प पिंजारकोट खाते आवेल भूरेखान उस्तादनी गेरेज खाते योजायो हतो। આજથી હજારો વર્ષ પૂર્વે હજરત ઇમામ હસન અને હુસેન સહિત તેઓના 72 જાનશીલ સાથીઓએ માનવતાની કાજે શહાદત વોરી હતી। તેની યાદમાં આજે પણ મુસ્લિમ સમાજના લોકો બ્લડ ડોનેટ કરી તેઓની શહાદતને યાદ કરી રહ્યા છે। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારપુર હોસ્પિટલના સહયોગથી 50 જેટલી બોટલો રક્ત ડોનેટ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે રેડ ગોલ્ડ ડોનેટર્સના મુજીબ ખાન પઠાણે યાદે કરબલાની યાદમાં મોહરમ પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। પાટણ મુસ્લિમ સમાજ તથા રેડ ગોલ્ડ ડોનેટર્સ બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા આ મોહરમ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે, જેની અંદર મોહરમના હજરત ઇમામ હુસેનની યાદમાં તથા શહીદ કરબલાવાળાની યાદમાં આ બ્લડ કેમ્પ યોજવામાં આવે છે, જેમાં રેડ ગોલ્ડ ડોનેટર્સના સભ્યો તથા પાટણ મુસ્લિમ સમાજના તમામ લોકોએ બ્લડ ડોનેશન કરી આ કેમ્પને ખાસ સહકાર આપી હતી। પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 1186 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે। પાટણ શહેરમાં કુલ 31 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 61 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે। પાટણ શહેરમાં ગત રોજ અલગ અલગ વિસ્તારમાં 3 કેસ કોરોના પોઝિટિવના નોંધાતા શહેરનો કુલ આંક 467 થવા પામ્યો છે। પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકામાં 17 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા હતા, ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી। કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા। આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। આખા વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે। દિવસે ને દિવસે કેટલાય લોકો આ કોરોનાનો ભોગ બનતા જાય છે, ત્યારે ભારત સહિત પાટણ શહેરમાં કોરોનાનો કહેર એટલો બધો વધી ગયો છે અને હજુ સુધી કોરોનાને કાબૂ કરવા માટે આની કોઈ દવા શોધાઈ નથી। ત્યારે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરીએ પીટીએન ન્યૂઝ દ્વારા લોકજાગૃતિ અર્થે ચલાવવામાં આવી રહેલી કોરોના મુક્ત પાટણ અભિયાનને અભિનંદન પાઠવ્યા હતા અને શહેરને કોરોના મુક્ત કરવા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા સહિત સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવા અને ફરજિયાત માસ્ક પહેરવા શહેરીજનોને અપીલ કરી હતી અને વધુમાં દરેક લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી હતી। પોતે કોરોનાની મહામારી વચ્ચેથી પસાર થયા હોવાની સંવેદના વ્યક્ત કરી કોરોના મુક્ત પાટણ મુહિમમાં જોડાવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી। પીટીએન ન્યૂઝ દ્વારા કોરોના મુક્ત પાટણ અભિયાન ચાલી રહ્યું છે, એના અનુસંધાને આજે હું દરેક વ્યક્તિઓને ચોક્કસ કહીશ કે પોતે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે ન હોય પણ છતાં એક વખત સરકારશ્રીનું અભિયાન ચાલી રહ્યું છે એની અંદર જોડાઈ અને આજે પીટીએન જેવી સંસ્થા આપણને આપણી સાથે સાથ સહકાર આપી રહી છે એ આપણા માટે છે અને આપણે સાથે રહી અને જો ટેસ્ટ કરાવીએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, મોઢા ઉપર માસ્ક પહેરીએ, હાથમાં ગ્લોવ્સ પહેરીએ, પોતપોતાની દુકાન કે ઘર હોય તે એ જગ્યાએ આપણે ભીડભાડ ના કરીએ અને બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ
અને ઘરે તમે ઘરે જાઓ તો હાથ પગ અને મોઢું જે રીતે ધોવો છો એવી રીતે તમારે ધબધેથી આવ્યા પછી હાથ પગ મોઢું ધોવું અથવા નાહી લેવું બને ત્યાં સુધી અને કપડાં ચેન્જ કરી નાખવા જેથી કરીને બીજા કપડાં પહેરવા. અરે હું પણ કોરોનાગ્રસ્ત થયેલો એટલે મને પણ એક અનુભવ એવો થયેલો છે, પણ છતાં જાગતો નર સદા સુખી એવી રીતે હું આપને વિનંતી કરું છું. પાટણ શહેરની આમ જનતાને વિનંતી કરું છું, પાટણ જિલ્લાની આખા દેશમાં કે જાગતા રહેવો હંમેશા, એનાથી ગભરાવાની જરૂર નથી પણ એમ કે એને તેનાથી સાચવવાની જરૂર છે. જનજાગૃતિ લાવવા માટે પીટીએન ન્યૂઝ હંમેશા અગ્રેસર રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાય સમયથી બંધ રહેતા આ વિસ્તારના રહીશો દ્વારા અનેક રજૂઆતો બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાંતિજ એપ્રોચ રોડ પર લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો હાલ અડધો અડધ બંધ હાલતમાં જોવા મળી રહી છે. બીજી બાજુ ચોમાસાની સિઝનમાં લોકોને અંધારપટ હોવાથી અવર જવર કરવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા પાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેને લઈ પ્રાંતિજ પાલિકા દ્વારા વહેલી તકે લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલી એપ્રોચ રોડની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હારીજ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો કાર્ય સમય પૂર્ણ થતાં બીજા 2.5 વર્ષ માટે SSCની અનામત બેઠક હોઈ સત્તાધારી ભાજપ પક્ષના 2 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને પડ્યા હતા, જેમાં કોંગ્રેસનો ટેકો લઈ ભાજપમાંથી બળવો કરેલા નગરસેવકનો એક મતે પરાજય થયો હતો, જ્યારે ભાજપના મેન્ડેટ મુજબ રંજનબેન નટવરભાઈ મકવાણા પ્રમુખ તરીકે વિજયી થયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે એક જ ફોર્મ ભરાતા ડોક્ટર સંજય જયંતિલાલ ઠક્કરની બિનહરીફ વરણી થઈ હતી. 7 કોંગ્રેસના અને 4 ભાજપના નગરસેવક મળી કુલ 11 મત ભાજપના બળવાખોર ઉમેદવારને મળ્યા હોવા છતાં સત્તા પક્ષ ભાજપને 12 મત મળતા વિજય થયો હતો. હારીજ નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણી સમી પ્રાંત ઓફિસર અમિતકુમારના અધ્યક્ષસ્થાને 11:23 કલાકે પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સત્તાધારી ભાજપના જ 2 ફોર્મ ભરાયા હતા, જેમાં પ્રફુલભાઈ કાનાભાઈ પરમારને કોંગ્રેસના 7 અને ભાજપના 4 કોર્પોરેટરોએ આંગળી ઊંચી કરી મત આપતા કુલ 11 મતો મળ્યા હતા, જ્યારે રંજનબેન મકવાણાને 12 મતો મળતા 1 મત રંજનબેન મકવાણાને વિજય જાહેર કરાયા હતા. આમ પાલિકાની ચૂંટણીમાં હારીજ નગરપાલિકા બહાર સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી અને ઉપપ્રમુખ તરીકે મને મેન્ડેટ આપ્યું છે અને પ્રમુખ તરીકે રંજનબેનને મેન્ડેટ આપ્યું છે, ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી સારી રીતે વિકાસના કામો કરી રહી છે, તો એવા જ કામો નગરની જે તકલીફો હશે એ કામો અને સારામાં સારી વહીવટ આપી શકીએ એવો રંજનબેન, હું અને અમારી ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરીશું. ક્યારે પણ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત કે કામ હોય ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે છે, રંજનબેનનો પણ સંપર્ક કરી શકે છે અને સારામાં સારો વહીવટ આપી શકે છે. પાર્ટીના અગાઉના જે વહીવટદારો છે એમણે પણ સારું કામ કર્યું છે અને હજુ પણ અમે સારું કામ કરીશું. તમે જે પ્રશ્નો કીધા છે એ પ્રશ્નો જ્યાં પણ હશે તેનો ઉકેલ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું. આજે આજની ચૂંટણી ક્યાંક રોચક રહી છે, ક્યાંક ઘણા સદસ્યો નારાજ થઈ ગયા હતા. ઇલેક્શન વખતે આવી બધી નાની મોટી વાતો રહેતી હોય છે, તો મને લાગે છે કે પાર્ટી મને મેન્ડેટ આપ્યું છે અને રંજનબેનને મેન્ડેટ આપ્યું છે, ત્યારે હવે બધા જ સભ્યો એ અમારી સાથે જ રહેશે અને અમે સાથે રહીને જ વહીવટ કરીશું. પાટણ શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે.
અને પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જતા આજે પાટણ શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય થઈ જતા ખાડાનગરી તરીકેની પણ પાટણ શહેર ઉપમા મેળવી રહ્યું છે। વરસાદને પગલે શહેરમાં મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેમાં પાટણના મેઇન બજારના હિંગળા ચાચરથી બગવાળા દરવાજા તરફનો રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે। જ્યારે રેલવે ફાટક રોડ, ટેલિફોન એક્સચેન્જ રોડની પણ દયનીય હાલત જોવા મળી રહી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ ખાડાઓ પૂરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। ત્યારે પાટણના રોડ રસ્તાની દયનીય હાલત બાબતે ડોક્ટર શૈલેષ સોમપુરાએ જણાવ્યું હતું કે પાટણની અંદર માર્ગ મકાન અને પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા બનાવવામાં આવે છે તે ગુણવત્તા સિવાયના હોય છે, તેની પૂરેપૂરી ચકાસણી થવી જોઈએ અને રોડ બનાવવાની કંપનીનું નામ, ક્યારે બનાવ્યો અને કેટલી વોરંટી છે તેનું બોર્ડ પણ જે તે રોડ રસ્તા ઉપર મારવા અનુરોધ કર્યો હતો। આપણે જોઈએ છે કે છેલ્લા 2-3 વર્ષથી પાટણમાં જે વરસાદનું પ્રમાણ છે એ વધતું જાય છે અને એ વરસાદના લીધે આપણે પાટણના જે ચારે બારે દરવાજા છે, ચારે બાજુ દરવાજા પર ખૂબ પાણી ભરાઈ રહે છે। ખરેખર જે દરવાજાનો નિકાલનો રસ્તો આપણે દરવાજા દ્વારા કરેલો હતો જૂના જમાનામાં, એની જગ્યાએ પાછળ બધી સોસાયટીઓ થયા હોવાથી એ બહાર જે પાણીનું જે જાવરું છે એ બંધ થઈ ગયું છે, એની જગ્યાએ જે દરવાજા એની આજુબાજુ પાણી ભરાઈ જાય છે। એના લીધે અને આપણે જે રોડની ગુણવત્તા છે એ પણ ખરાબ છે, એના લીધે જે અસંખ્ય જગ્યાએ પાટણમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે અને મોટા મોટા ભૂવા પડી ગયા છે, સોસાયટીઓમાં પણ મોટા મોટા ભૂવા પડી ગયા છે। એ જેને લઈને ચાલુ વરસાદ હોય ત્યારે આ ભૂવા અથવા ખાડા લોકોને દેખાતા નથી અને એના લીધે જે એક્ટિવાવાળા છે, સ્કૂટરવાળા છે, ગાડીઓવાળા છે એ આપણે ઘણી જગ્યાએ આપણે ગાડીઓ ફસાતી જોઈ છે, એક્ટિવાવાળા પડતા જોયા છે અને આના લીધે કોઈને કોઈ દિવસ મોટું નુકસાન થવાનું અથવા કોઈને જાનહાનિ પણ થવાનો સંભવ રહે છે। તો મારી નગરપાલિકાના સત્તાવાળાઓને અને PWDવાળાને એની કે આવા જે રોડ બનાવે એની ગુણવત્તા, એની ક્વોલિટી ચકાસી અને એને બરાબર સારામાં સારા પાકા રોડ બનાવે। આપણે પ્રી મોન્સૂન પ્લાન કરીએ છીએ અને પોસ્ટ મોન્સૂન પ્લાન કરીએ છીએ, પણ પ્રી મોન્સૂન પ્લાન કર્યા પછી જ્યારે પણ વરસાદ પડે એ પછી પણ નગરપાલિકામાં એવી સગવડ છે કે રોડા અને કપચી લાવી અને એની પર રોડ ફેરવી અને સામાન્ય ખાડા પૂરી રાખે તો પણ લોકો આ ખાડાઓમાંથી પડતા બસશે। આવું સામાન્ય કામ પણ જો નગરપાલિકા અને PWD કરશે તો લોકોની જાનહાનિ બનશે, બસશે। અને તમે જુઓ કે જે જે જગ્યાએ રોડ નવા નવા બન્યા છે એ માત્ર 6 મહિનામાં કે 12 મહિનામાં એ એવા ને એવા પાછા ખરાબ રોડ થઈ જાય છે, એની ઉપર ખાલી લપેડા કરવામાં આવે છે। એના કરતાં જો વ્યવસ્થિત રીતે રોડનું પ્લાનિંગ કરી અને નવા રોડ બનાવવામાં આવે, અને હવે તો આપણે જોઈએ છીએ જો સિમેન્ટના રોડ બને તો વધારે સારું, જો સિમેન્ટના રોડ બને ના બને તો પણ એની ક્વોલિટી આપણે સારી રાખીએ। અને જે તે જગ્યાએ આપણે કીધું છે કે ઘણા બધા નેતાઓએ પણ માગણી કરી છે કે જે રોડ બન્યા હોય એ રોડના કોન્ટ્રાક્ટરનું નામ, એ રોડના ક્યારે બન્યો છે એ, અને એ જો એના ડિસ્પ્લે મૂકવામાં આવશે તો પણ કોન્ટ્રાક્ટરને પણ એની જવાબદારી સમજાશે, જે નગરપાલિકા છે એમને પણ પોતાની જવાબદારી સમજાશે અને એ રોડની ક્વોલિટી સારી બનશે એવી મારી વિનંતી છે કે જે જે નવા રોડ બને એ રોડ ઉપર એ કોન્ટ્રાક્ટરનું નામ, નગરપાલિકામાં જે તારીખ છે એ અને એની જે ગેરંટી હોય એ ગેરંટી કે જે હોય એ પણ ત્યાં મૂકશે તો મારી ચોક્કસ ખાતરી છે કે રોડની ક્વોલિટી સુધરશે। અને આ જ પ્રમાણે જો આપણે કરીશું તો અત્યારે જે આપણે તમે જુઓ, છીંડિયા દરવાજા જુઓ, બસ સ્ટેશન જુઓ, યુનિવર્સિટી જુઓ, કોલેજ રોડ જુઓ, એક પણ જગ્યા એવી નથી, મીરા દરવાજા જુઓ, આ બાજુ કણછડા દરવાજા જુઓ, બીડી દરવાજા જુઓ, કોઈ પણ જગ્યા એવી નથી જ્યાં જગ્યાએ ખાડા ના હોય અત્યારે। જો આપણે આ ખાડા અત્યારે ટેમ્પરરી રોડા અને રોડ ફેરવી અને એને પૂરે કરી અને નવે આપણે જે રોડ બને એ સારી ક્વોલિટીવાળા બનાવીએ એવી। પર્યાવરણ પ્રેમી નિલેશ રાજગોરે પણ પાટણની અંદર આવેલા રેલવે સ્ટેશનથી કોલેજ સુધીના રસ્તા પર 2 ધારાસભ્યની ઓફિસો આવેલી છે, છતાં આ રોડ પર પુષ્કળ ખાડાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે આ રોડ ઉપર ઓવરબ્રિજ પાસ થયો હોવા છતાં આ રોડ ઉપર 17 લાખના ખર્ચે પાલિકા દ્વારા ડિવાઈડર બનાવી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હોવાના આક્ષેપો કર્યા હતા અને પાલિકા દ્વારા રાજમહેલ રોડ પર બનાવવામાં આવેલ ડિવાઈડરોમાં ફૂલ છોડ ઉગાડવાના શહેરીજનોને સપના બતાડી માત્ર પાલિકાના અણધળ વહીવટ અને પૈસા ખાવા માટે જ આ ડિવાઈડર બનાવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। વરસાદના કારણે અને ખાસ કરીને અણઘડ વહીવટના કારણે આપ જોઈ શકો છો કે નગરપાલિકાએ બિનજરૂરી રીતે ડિવાઈડર નાખી અને એક તો પબ્લિકને ત્રાસ કર્યો જ હતો અને એવી બધી સપનો દેખાડ્યા હતા કે પાટણનો સારામાં સારો રોડ બનાવીશું, ફૂલછોડ વાવીશું, આ કરશું તે કરશું, ખાલી પૈસા ખાવા માટે કરીને ડિવાઈડર કર્યું એવું લાગે છે। અને અત્યારે અહીં એટલા બધા ખાડા પડી ગયા છે કે ખાડા પૂરીને ટેમ્પરરી પણ એમને તાત્કાલિક રોડ કરવો જોઈએ એની જગ્યાએ એ પણ નથી કર્યું, જ્યારે બ્રિજ મંજૂર થયેલો હોય જરૂરી નહોતું કે તમે આ ડિવાઈડર કરો, છતાં પણ તમે ડિવાઈડર ઠોકી દીધું, એટલે ટૂંકમાં કહી શકાય કે નગરપાલિકાએ
અણઘડ રીતે આની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, કોઈ વ્યક્તિના લીધે, જીદના લીધે, કે હું તો કહું આ 16 લાખ ખાલી ડિવાઈડરનું ટેન્ડર મંજૂર કરી આ 16 લાખનો ખર્ચો દેખાતો પણ નથી. એટલે મારી મીડિયાના માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પ્રજાને સુખાધિકારી થાય એ માટે તાત્કાલિક ખાડાઓ પૂરી અને રોડ કરવામાં આવે અને આ રીતનો વહીવટ સુચારું બને. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હિન્દુ સંસ્કૃતિમાં ભાદરવા સુદ આઠમને ધરો આઠમ તરીકે આવે છે ઉજવવામાં. ધરો આઠમના દિવસે મહિલાઓ પોતાના બાળકના લાંબા અને નિરોગીમય આયુષ્ય માટે કરે છે પૂજા અર્ચના. વ્રતધારી મહિલાઓએ ધરોની પૂજા કરી ધરો આઠમની કરી ઉજવણી. યાદેકર બલાની યાદમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ધારપુર મેડિકલ હોસ્પિટલના સહયોગથી 50 જેટલી બોટલો રક્તની કરાઈ એકત્રિત. પાટણ શહેર મુસ્લિમ સમાજ અને રેડ ગોલ્ડ ડોનેટર્સ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. પાટણ શહેરના જાહેર માર્ગો પર જોવા મળ્યું મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય. શહેરના જાહેર માર્ગોનું વરસાદને લઈ ધોવાણ થતા ખુલી પાલિકાની પોલ. રાજમહેલ રોડનું ડિવાઈડર માત્ર પૈસા ખાવાના ઈરાદે જ બનાવ્યું હોવાના કરાયા આક્ષેપો. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.